મિત્રો, દેવદર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, દેવદર્શન અંતર્ગત આપણે અનેકવિધ દેવ સ્થળોની મુલાકાત લેતા હોઈએ છીએ અને દર્શનના લાવા લેતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે આવ્યા છીએ ધામરેજ ગામ, કે જે કોડીનારથી 10 કિલોમીટરના અંતરે આવેલ છે. ધામરેજ નામના રાજાએ વસાવ્યું હોવાથી આ ગામનું નામ ધામરેજ થયું. ખાસ તો આ ગામની વિશેષતા એટલે નળેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર ગુફામાં આવેલ હોવાથી એક અલગ જ આકર્ષણનું કેન્દ્ર બને છે. ઉપરાંત મંદિરની સાથે ઘણી પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. તો ચલો આપણે જાણીએ તે પૌરાણિક કથાઓ વિશે અને આપણે નળેશ્વર મહાદેવના દર્શને જઈએ. ABTAK ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી ગઈ છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાથી 18 કિલોમીટર દૂર જે ધામરેજ ગામ આવેલું છે, ત્યાં નળેશ્વર મહાદેવની ગુફા આવેલી છે. ત્યાંની અંદર ગુફા માટે પ્રસ્થાન કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક ગુફાઓ અને કુવાઓનું ખૂબ જ મહત્વ છે, કારણ કે આ ગુફાઓમાં સંતો મહંતો રહેતા હતા. ત્યારે નળેશ્વર મહાદેવ મંદિર પણ એક ગુફામાં જ આવે છે. તેમાં પણ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવી આ ગુફામાં નળેશ્વર મહાદેવ બિરાજે છે, તેથી સોનામાં સુગંધ ભળે તેમ એક અલગ જ સૌંદર્ય સ્ફુરી ઉઠે છે. આની અંદરમાં મંદિર પાછો અંદર છે. આ શિવ પાર્વતી માતાજીને ભાંગનો ભગવાનને દઈ તે શક્તિ ભાંગ બનાવ્યો કે ભગવાન તપમાં બેસી ગયા. ભગવાન તપમાં બેસી ગયા તો આમાં માતાજી આવ્યા ઊભી કે જોઈ કે ભગવાન તો તપમાં, પછી કાઢાય નહીં એટલે ભગવાનના સામે તપમાં માતાજી ઊભી ગયા. ઉગમની દિશા ઉપર 12 વર્ષે ભગવાન તપમાં જઈ ઉઠ્યા. ભગવાન તપમાંથી ઉઠી મેં કહ્યું કે શક્તિ તમે હું તો ભાંગી નથી, તો કે ભાંગી તો ભાંગી તો 12 વર્ષે ઉઠાઈ જાય કે માતાજીને આ 12 વર્ષનો તપ આ જગ્યા પર છે. અંદર નળેશ્વર ભગવાનની મૂર્તિ છે, 3 માળનું આ મંદિર છે. એ મૂર્તિ કોઈ નાગનો શેષનાગનું ભયનું રીતે બોલાય, નળેશ્વર નામે બોલાય. પછી વસાવે ગર્ભ ભાગમાં ઘણાના ભાગ છે એની પર મૂર્તિ શિવની ભૂલાય કે મૂર્તિ અમે લઈએ જ કે મારી જિંદગી હું પેલી જ હોય કે અહીં જ ભૂલાઈ ગઈ એટલે ક્યાંય શિવ મૂર્તિ ભૂલાતી નથી. અહીં માનીને બરોબર આ જગ્યાને અમે મોટી ઉછી રહી હતી કે ભાઈ આ તો મહાન જગ્યા છે. ઓપન છે એટલે અમને કોઈ ખબર બીજી ન હોય. અમને અમારા અંદાજે શિવપુરાણને કોઈ ખ્યાલ નહીં, પણ કહીએ કે આવી રીતે અમારો ઉપચાર ચાલે. આપણે નળેશ્વર મહાદેવના ગુફા તરફ હવે નીચે જઈએ છીએ અને નીચેમાં જે મહા છે નળેશ્વર મહાદેવની ગુફા આવેલી છે તેમાં ખુદ નળેશ્વર મહાદેવ બિરાજમાન છે તે અમે અમારા દર્શક મિત્રોને બતાવીશું. બધા શિવાલયોને આપણે દર્શન કર્યા હશે, પરંતુ આ મંદિરની એક ખાસ વિશેષતા છે. તે વિશેષતા એટલે શિવાલયમાં પોઠિયો બિરાજમાન હોય છે અને કાચબો પણ બિરાજમાન હોય છે, પરંતુ નળેશ્વર મહાદેવ મંદિરમાં પોઠિયા અને કાચબાની સાથે સાથે ગાય માતા પણ બિરાજમાન છે. આ પરથી આ મંદિર ભારતનું એકમાત્ર મંદિર રીતે તરે છે. મહાદેવના સાનિધ્યમાં અનેક ભાવિક ભક્તો ઉમટી પડે છે અને મહાદેવના દર્શનમાં જોડાય છે. ખાસ તો પરંપરા અનુસાર મંદિરમાં સ્વચ્છ મનથી સાથે સાથે હાથ પગ પણ સ્વચ્છ હોવા જોઈએ. આ માન્યતા માટે આ ગુફા મંદિરમાં એક ખૂબ જ પૌરાણિક કૂવો પણ આવેલ છે. ખાસ તો જે શિવ ભક્તો દર્શન માટે આવે છે તે પોતાના હાથ પગ ધોઈને જ મંદિરમાં પ્રવેશ કરે છે. ઉપરાંત કૂવાની ખાસિયત એ છે કે કૂવામાં પાણી ક્યારેય પણ સુકાતું નથી. કૂવો હર હંમેશ પાણીથી ભરપૂર રહે છે. પ્રાચીન ગુફા જે નળેશ્વર મહાદેવની કહેવાય છે, તે ગુફાની અંદરમાં જે એક પ્રાચીન કૂવો કરીને આવ્યો છે. કૂવાનું મહત્વ શું છે તે સ્થાનિક આવીને પૂંજારે આપણે જાણ કરેલું છે. આ કૂવાનું મહત્વ તો એવો છે કે રાજા નળ ને દમયંતી જે આવ્યા તો એક આ કૂવો હતો ને હાલમાં છે. આની અંદર પાણી કાળ દુકાળમાં હજી સુધીમાં ખૂટતું નથી. આ હવે દર્શન કરવા માંડશું. હાથ પગ ધોઈ મો કોગળા કરી કમ્પ્લીટ થઈને અંદર મંદિરમાં જઈને ભગવાન શિવજી બિરાજમાન છે ત્યાં જઈને દર્શન કરે ને આજે સુધીમાં વાયુ આવા કોઈ દર્દ હોય બીમારી તો આ પાણીથી અમુક સોમવારું 4-5-16 સોમવાર સુધીમાં એના કોઢું ઘટાડી જાય. આવું પાણી પવિત્ર છે
આ કુવો હાલમાં જે છે એવો નહીં વધશે કે કોઈ અમારો રિપેર કંપ કરેલો નથી. પાણી પકડતી ખૂટતું નથી. મેં જિંદગી આખી જોયું પાણી ખૂટતું નથી. આ જે આની અંદર કાચબોથી પ્રેસર ને પાણી સદાય છે, પાણી પવિત્ર છે. આ વિસ્તારની ખાસિયતની આપણે વાત કરીએ તો ધાર્મિક તત્વોની સાથોસાથ આ વિસ્તારના જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ઊંડે સુધી ચૂનાના પથ્થર નીકળે છે, જેનો ઉપયોગ સિમેન્ટ બનાવવામાં થાય છે. સાથોસાથ ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ બનાવતી ફેક્ટરીઓ અંબુજા અને સિદ્ધિ અહીં આવેલ છે. અબોહામાં પોઠિયાની મૂર્તિ કઈ છે અને ગાયની મૂર્તિ કઈ છે એ તમે જણાવો. પોઠિયાની મૂર્તિ આ મોટી મૂર્તિ છે, એ પોઠિયાની છે. પૌરાણિક મંદિર આવેલું છે ધામનેત ગામમાં, ત્યાં અત્યારે નળેશ્વર મહાદેવ ના આપણે ખુદ દર્શન કરીએ છીએ. આપણે દર્શક મિત્રોને બતાવશું કે આ ગુફાની અંદર પૌરાણિક જે નળેશ્વર મહાદેવ આવ્યા છે તેના પૂજારી આપણે સાથે છે અને તે આના વિશે વધારે વિસ્તૃતમાં જાણકારી આપશે પૌરાણિક તરીકે. આ જગ્યાનું મહત્વ તો એવું છે કે આ જે આપણે દ્વારકાથી કોઈ રાજા જમાનામાં શિકારી નીકળ્યા, શિકારી નીકળ્યા તો આ જંગલ પીલીના ઝાડનું હતું, ખારીયાલ કહેવામાં આવે. ખારીયાલના ઝાડોની અંદરમાં એ હરણિયાનું પણ જોયું. હરણિયાનું પણ જોયું તો એને વિશે એમ થયું કે હરણિયાના ટોળામાં વાસડો ક્યાંથી, એટલે એને બહુ ઓલું દેખાણ. એટલે રાજાને વાસડા વહે ઘોડોને કર્યો, એને એમ કંઈ મારવાનો તો નહોતો. વાસડાને હું છે એ જાણવાનું હતું. વાસડો સીધો ભાગતો ભાગતો અહીંયા આવ્યો અંદર ભૈરવમાં. આ ભૈરવમાં આવીને આવી ગયો તો અહીંયા જ્યાં અંદર રાજા આવીને જોઈ ત્યાં વાસડો મળે નહીં. વાસડો મળે નહીં તો હામાં જોઈ ત્યાં લિંગ દેખાણી, લિંગ દેખાણી. એટલે રાજાને એમ થયું કે આ હું હકીકત તો પાછું જ્યાં જોઈ કે વાસડો દેખાણો પાછા જોઈ ક્યાં લિંગ દેખાણી. એટલે એ નક્કી કરી નાખ્યું કે હવે અહીંયા આપણે પૂંજર ટેક લિંગ કરવાની છે. લિંગનું નામ એ જમાનામાં પહેલાં લોહમ લિંગ કહેવામાં આવતી. લોહમ લિંગ રીતે એને પૂજા સેવા કરી એને જે બધા નડવાને લેવા ને એ એમને આજે સુધીમાં અમે પૂછી ગયા. એમાં એક નંદીનું સ્થાન છે, બીજું છે ઐતિહાસિકમાં એમ કહે છે ગાય માતાને ભોયરો. આ ભોયરો પાસે એમ પણ કહે છે કે શેષનાગનું છે, શેષનાગનું ભૈરું પણ કહે છે. તો શેષનાગના ભૈરાની અંદરમાં માતાએ ગાય પાળી, માએ ગાય પાળી તો નાગરી માએ તો દાદાએ કહ્યું કે દેવ લોકોમાં શું મૃત્યુનું જાનવર લાવવા તકલીફ થાય તમને, તો કે નહીં કંઈ થાય નહીં. તો ગાય આવતી જતી એની પાછળની સરસાથી તો ગોવા પીસો કીધો ગાય જાની છે કોણની છે. તો એ ગાય આય આવતી સામે વાવશે, વાવ હતી. અત્યારે તો અહીંયા રાન ઝાડ ગાયનું થાન છે, આ જગ્યાની જમીનમાં છે. એ ન્યાથી ભોયરા જોવા આવતી તૈયાર પાર તૂટેલો નહોતો એમ કે તો માતાજી ગાયની આવતા જતા ગાયની વાહે ગોવાળા આવી ગયો. ગોવાળા આવી જવાથી એને નાગદેવને ક્રોધ ગાયમાં ચડી ગયા કે આ તું કહ્યું તમે કેમ હું બન્યું, તો કે હવે બીજું હું થાય. અહીંથી એને ગાયને ને ગોવાને રજા દીધી જે દક્ષિણા દાન દક્ષિણા દેવી દઈને હમી વાળી હતી ન્યાયનો રસ્તો નીકળતો ન્યાય રહીને બે ઓફ થઈ ગયા, અલોપ થઈ ગયા, આમાં ભવિષ્ય થઈ ગયા. એ ન્યાયનું ગાયનું થાન છે ગોવાની ફેરો સોસાયટીમાં. ને આ જગ્યાનો મહિમા એવો છે પછી રાજા દેવને આપણે નાગદેવને જે મગજમાં પહેલાં આવ્યું તો નાગદેવે ઉપર ચડીને ફુફાડો માર્યો. નાગરી માને કહ્યું કે આ મારા ભૈરા તૂટી જાય, હવે મારા ભૈરા તૂટી જાય તો લોકનું મન આવી ગયા. એટલે નાગરીમાને માથે ક્રોધ માહિત થઈને અહીંયા પ્રવે ગયા, પાડ ઉપર જઈને ફૂંક મારી. એટલે રાજા ઇન્દ્ર દયા ઇન્દ્રદાસવાથી અહીંયા ઇન્દ્રએ કહ્યું કે રાજા નળ એટલે હા શેષનાગ, શેષનાગ તમે આ શું કહ્યું મને કેમ દઈ ગયો, તમે આ સીધા તારો એવો એને હમો શ્રાપ દઈ દીધો. શ્રાપ દઈ દીધો તો આ નામદેવમાં છે અગ્નિ લાગુ પડી ગઈ. વેદાંગ અગ્નિ સારું થઈ ગઈ તો નાગદેવ આ જંગલો ફટતા ફટતા ને નાગરીમાં રજા દીધી છે હામે પીપળાના સ્થળ ને હામે ધરવનું રક્ષણ છે ને અહીંયા મારે એને થાન કીધું આઈ ભોયરો તૂટી ગયું પાણી વયા તે તૂટ્યું હોય. તો એ ભોયરાની અંદરમાં આજથી સુધીમાં આવું મારું ભારતમાં પણ નથી જોયું ગાય મંદિરો બંનેનું સાથે એક મંદિરમાં થાન હોય
આવું તો ત્યાં જોયેલું નથી, પણ આ જગ્યા પર છે. આ જગ્યા પર મહાન પુરાણ લાગે છે કે આપણે નાગ પ્રસન્ન નાગ દાદા ઘણી વાર આવીને દર્શન દે છે. કોઈ હજારો માણસો આવે છે, વારે બે કલાક ઉભે તે પૂજામાં કે દૂધ ચડાવવામાં ભગવાનની વાળો આવે, બાકી તો બહુ બે પાંચ પાંચ કલાક ઉભરવું પડે, એટલી ગુફામાં જાગૃતિ પણ થઈ જાય. આપણે શ્રાવણ મહિનામાં નળેશ્વર મહાદેવની કઈ રીતે અભિષેક કરવામાં આવશે, કઈ રીતે આરતી કરવામાં આવશે, કે હિસાબે પૂજા કરવામાં આવશે? પૂજા જે દૂધ બધાથી અભિષેક કરીએ, અભિષેક કરી ફૂલ હરજતના ફૂલોનો શણગાર કરીએ, અભિષેકમાં તિલક કરીએ, આપણે ટ્રિપુટ કરીએ, આ રીતે દૂધ પાણી હર વસ્તુના અમે ફૂલ બૂલ હરજતથી અભિષેકો કરી પૂજા શણગાર કરી ફર્સ્ટ ક્લાસ ભગવાનને પૂજા હર્ષવા કરી મંદિર બંધ ધોઈને આનંદ અમે પામીએ છીએ. એમાં બાપુ વિશેષમાં આપણે કોઠીઓ અને ગાય માતાનું પણ જે બતાવવામાં આવ્યું છે તેના વિશે શું છે? ગાય માતાનું એવું છે કે જે અમારા ગામની અંદર એક જાદવજી નામના હેડ થઈ ગયા, નાના જાદવજી, એ જાદવજી ભગવાનને આ અહીંયા કે ઇતિહાસમાં વાંચે તે કે નહીં ગાયનું સ્થાન છે તો મારે ગાય મંદિરમાં પધરાવી, તે એ લોકોએ ગાય પધરાવી ગયા. બાકી તો નંદી એકનો જ ઓલો હતો, પણ ગાયની ગૌશાળાને કારણે ગાય પધરાવવામાં આવી છે. એમ હામાં નિશાન પર છે, બીજે છે જગ્યા પર ગાયનું સ્થાન છે, તો જે ગૌશાળાની જગ્યા છે એથી ગાયનું સ્થાન મેં રાખેલ છે કે હા અવિરતપણે પાણી ભરાયેલ જ રહે છે. તો આજે આપણે નળેશ્વર મહાદેવના દર્શન કર્યા, તો ફરી નવા દેવસ્થાન સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબતક. નમસ્કાર.